બાર વિનાનું ભણતરની બહુ ચર્ચા થાય છે, પરંતુ હકીકતમાં એવું નથી. આ વાતની ખરાઈ કરવા માટે ઝી ચોઈસ કલાકના સંવાદદાતા પહોંચ્યા સુરતની પ્રેસિડેન્સી સ્કૂલમાં, જેમાં શાળાએ આવતા વિદ્યાર્થીઓની બેગનું વજન ચેક કરાયું. તેમાં સામે આવ્યું કે બેગનું વજન 4 થી 5 કિલોગ્રામ જોવા મળ્યું છે. આ અંગે સ્કૂલના આચાર્ય સાથે વાત કરતા તેમણે સ્વીકાર કર્યો હતો કે સાયકોલોજીકલી રીતે અભ્યાસનો ભાર ઓછો કરવાની જરૂર છે. બાર વિનાની જડિત ભણતરની જે આપણે વાત કરી છે, પણ આઈડિયલ જે વજન હોવું જોઈએ, કારણ કે એક નાનું બાળક કેટલું બેગ સહન કરી શકે છે, તો દફતરનું વજન ઓછું કરવું જરૂરી છે ડૉક્ટર પ્રમાણે, કારણ કે એક નાનકડું બાળક દફતરના વજનના પ્રશ્નનો ઉકેલ લાવવો તાતી જરૂરિયાત છે. શું થવું જોઈએ આ મામલે? બિનજરૂરી વજન ઊંચકીને બાળક થાકી જાય છે, ઘણા બધા પુસ્તકો લઈ જાય છે અને શિક્ષકો પણ ટોકતા હોય છે. આવી પરિસ્થિતિની વચ્ચે થાક લાગવાને લીધે બાળકો સારી રીતે અભ્યાસ કરી શકતા નથી. આ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, પણ એનો ઉકેલ હજુ સુધી આપણે લાવી નથી શક્યા. બેગમાં વધારે વજનના કારણે બાળકને ઈજા થવાનો પણ ડર રહે છે. બાળકનું વજન પણ આપ જુઓ કે બહુ વધારે હોતું નથી, 15 થી 20 કિલો સુધી હોય બાળકનું વજન, અને એ પણ 10 કિલોનું ઊંચું કરીને કે 7 કિલો 6 કિલો અને દફતરનું વજન હોય તો કરોડરજ્જુ પર પણ અસર થાય છે, ફેફસા હૃદયની પણ અસર થતી હોય છે. તો સ્કૂલ બેગનું વજન 4 થી 5 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે, એવરેજ આટલું સામે આવ્યું છે. એક તરફ રાજ્ય સરકાર બાર વિનાના ભણતર પર ભાર મૂકી રહી છે, જોકે બીજી તરફ કેટલીક જે શાળાઓ છે તેમાં જે વિદ્યાર્થીઓ છે તે પોતાની જે બેગ છે તે આપ જોઈ શકો છો ખભા ઉપર, જે 7 થી 8 કિલો જેટલું જે વજન છે તે વજન લઈને સ્કૂલે આવતા હોય છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના અડાજણ વિસ્તારની પ્રેસિડેન્સી સ્કૂલમાં. અહીં જે શાળામાં જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેમનું આપણે જે બેગ છે તે બેગનું વજન કરવાનો પ્રયાસ કરીશું. આપણે આ દીકરીનું બેગનું વજન કરવાનો પ્રયાસ કરીશું, તેની સાથે વોટર બેગ પણ છે અને તેમનું વજન કરવાનો અહીં પ્રયાસ કરીશું કે કેટલા કિલોનું આ બેગ છે. આપ જોઈ શકો છો આ જે બેગ છે તેનું 4 કિલો જેટલું વજન અહીં જોવા મળી રહ્યું છે. તેમની સાથે લંચ બોક્સ છે, જે 6 વિષયોના ચોપડા છે, આ ઉપરાંત જે વોટર બેગ છે તે પણ આ જે બેગ છે તે બેગમાં મૂકવામાં આવી છે. આપણે તે દીકરી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જી, આ બેગમાં શું શું છે? બેગમાં ચોપડા છે, પાણીની બોટલ છે, નાસ્તો છે અને કલર ને એ બધું છે. અન્ય જે વિદ્યાર્થીની છે તેનું પણ આપણે બેગ ચેક કરવાનો પ્રયાસ કરીશું. જી, આનું કેટલું વજન હશે તે આપણે ચેક કરીએ. આપ જોઈ શકો છો આ જે બેગ છે તેનું પણ 5 કિલો જેટલું વજન અહીં જોવા મળી રહ્યું છે. શું છે આ બેગમાં? કલર બોક્સ, 7 પીડીના ચોપડા અને નાસ્તાનો ડબ્બો. ભાર લાગે છે? ભાર નથી લાગતો. આપણે અન્ય વિદ્યાર્થીની પણ સાથે વાતચીત કરીશું. આપ જોઈ શકો છો આ એ બેગ છે જેમાં 6 વિષયના ચોપડા છે, લંચ બોક્સ છે, આ ઉપરાંત વોટર બેગ પણ અંદર છે. ખાસ કરીને કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે. 5 કિલો જેટલું જે બેગનું જે વજન છે તે અહીં જોવા મળી રહ્યું છે. જી, શું છે આ બેગમાં? બેગમાં ચોપડા છે, સૌકાના પીરિયડમાં સારું કલર છે થોડાક, ને પાણીની બોટલ, ટિફિનનો બોક્સ છે. ભાર લાગે છે? ના. ભાર વિનાનું ભણતર પર રાજ્ય સરકાર ભાર મૂકી રહ્યા છે, તો શું કહેશો? મને લાગે છે કે ભાર વગરના ભણતરની સાયકોલોજીકલ વ્યાખ્યા જોવાની છે. ભાર એટલે મગજ પર બાળકને ભણવાનો એટલો ભાર ના લાગે કે શીખવાની પ્રવૃત્તિથી વંચિત રહી જાય. આ બેગનું વજન તો બાળકોના ચોપડાને અનુસાર, ઉંમરના અનુસાર, ધોરણને અનુસાર જ હોય છે. હા, કેટલાક બાળકો એટલા પઝેસિવ હોય છે કે પોતાની વધારાની નોટબુક પણ અંદર રાખે છે, રફ નોટબુક પણ અંદર રાખે છે, ડાયરી પણ અંદર રાખે છે અને લંચ બોક્સ અને બોટલ સહિત એ લોકોનું 4 કિલો જેટલું વજન વધારે કરીને થતું હોય છે. નર્સરી કે જેના બાળકોની તો બેગનું વજન હોતું જ નથી, માંડ 500 ગ્રામ જેટલું જે બેગનું વજન હોય છે એ જ હોય છે, કારણ કે એ લોકો લંચ બોક્સ પણ લાવવાનું હોતું નથી. એક બાજુ તમે બાળકોને જીમ ટ્રેનર આપો છો, શારીરિક કસરતો આપો છો, અને બીજી બાજુ એના ખભાનો માત્ર એ ઊંચકીને કમ્પાઉન્ડના ગેટથી લઈને ક્લાસરૂમ સુધી આવે છે એટલું જ વજન એને ઝીલવાનું છે. બાળકને ધીમે ધીમે ક્રમશઃ
અત્યારે જેટલું એ ઝીલી શકે એટલું વજન, પછી ધીમે ધીમે એ વજન, કારણ કે એણે જિંદગીમાં મજબૂત બનવાની જરૂર છે, મજબૂતાઈના પાઠ ભણાવવાનું જ્યારે સમાજ ભૂલી ગયો છે ને ત્યારે અત્યારની પેઢી સામાન્ય કોઈ ઘા પણ સહન નથી કરી શકતી. મેં તો એ લોકોને કહીએ છીએ કે વોટર બોટલ પણ ના લાવો, કારણ કે વોટર કુલર છે, પણ કોરોનાની પરિસ્થિતિ પછી મહદઅંશે પેરેન્ટ્સ એટલા પઝેસિવ છે કે બાળકને એની બોટલ આપીને મોકલે છે અને અમે એનો વિરોધ કરતા નથી, પણ અમારી પાસે એક્વાગાર્ડ સાથેના કુલરો પણ છે, એટલે જો હજી પણ બોટલ ના લાવે તો આઈ ડોન્ટ થિંક કે 2-3 કિલોથી વધારે હોય છે. ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, ત્યારે જે વિદ્યાર્થીઓની જે બેગ છે તેનું જે વજન છે તે અંદાજિત 4-5 કિલો જેટલું વજન જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી, કેટલાક વિદ્યાર્થીઓ કહ્યું કે ભાર નથી લાગતો, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ કહ્યું કે ઓછો ભાર લાગે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. કેટલાક